હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ હેઝલ રેસીપી. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે નવી રેસીપી બનાવીશું, તો હું તમને એ શીખવીશ. તો ચલો આપણે બનાવીએ. તો એના માટે મેં જે સામગ્રી લીધી છે એ તમને હું બતાવી દઉં શું શું લીધું છે. તો એમાં આપણે મેં 1 વાટકી દાળ લીધી છે, અને દાળ ચણાની દાળ છે જે ફોતરા વગરની દાળ છે. ત્યારબાદ એમાં હળદર લીધી છે, ત્યારબાદ એમાં કોપરું લીધું છે, તો એ નાની વાટકી છે, કોપરું લીધું છે. પછી એમાં મરચું લીધું છે, લાલ મરચું. ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. પછી એમાં હિંગ લીધી છે થોડી. તો એમાં આપણે લીંબુનો રસ જરૂર પડશે, તો લીંબુનો રસ, તો 1 લીંબુનો રસ લેવાનો છે ખાલી. ત્યારબાદ એમાં ખાંડ લઈશું, તો ખાંડ લીધી છે મેં 2 ચમચી. ત્યારબાદ એમાં આપણે રાઈ જીરું લઈશું. પછી એમાં આપણે થોડા લીલા ધાણા અને મરચાં લઈશું સૂકેલા. તો મેં 5 મરચાં લીધા છે સૂકેલા. ત્યારબાદ એમાં આપણે લીલા મરચાં લઈશું, તો એને મેં કાપી લીધા છે. અને એમાં તમાલપત્ર લઈશું, તો મેં 2 જ પત્ર લીધા છે. તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો એના માટે આપણે જે ચણાની દાળ છે, તો એને આપણે સૌથી પહેલાં વાટી લઈશું. તો આપણે ચણાની દાળને વાટી લઈશું. તો ફ્રેન્ડ્સ, ચણાની દાળને આપણે પીસવાની નથી, પીસશું તો એનો ટેસ્ટ સારો નહીં લાગે. તો એને આપણે વાટવાની છે, જેવી રીતે આપણે ચટણી વાટીએ છીએ એવી રીતે. તો આપણે એને વાટી લઈશું સારી રીતે. એને હથકચરી રાખવાની છે દાળને. તો ચલો વાટી લઈએ હવે. તો ફ્રેન્ડ્સ, દાળને આપણે આવી રીતે વાટી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે વાટી લેવાનું છે. તો હવે આપણે એમાં થોડું પાણી નાખવાનું છે. તો આપણે એમાં પાણી નાખીશું થોડું, વધારે નહીં. હવે આને આપણે થોડી વાર રહેવા દઈશું, જેથી દાળ છે થોડી ફૂલે. 20 મિનિટ સુધી રહેવા દઈશું આપણે આને. ફ્રેન્ડ્સ, સારી રીતે થઈ ગયું છે. તો હવે આપણે ડબકા મૂકીશું. તો એને આપણે આવી ઢોકળિયાની ડીશ લઈશું. ઢોકળિયું મૂકી દીધું છે ગરમ થવા પહેલેથી, તો ગરમ થઈ ગયું છે પાણી, ઉકાળવા આવી ગયો છે. તો હવે આપણે મૂકીશું. તો એના માટે આપણે તેલ લગાવી દઈશું થોડું થોડું, જેથી ડબકા ચોટે નહીં. તો સારી રીતે લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, હવે મૂકીશું આપણે. એકદમ નાના નાના મૂકવાના છે, મોટા નહીં, આવી રીતે. નજીક નહીં મૂકવાના, થોડા થોડા દૂર દૂર મૂકવાના, જેથી સારી રીતે બફાઈ જાય વરાળમાં. હવે આપણે આને બફામાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આને બફાવા દઈશું. એના માટે આપણે ઢોકળી બંધ કરી દઈશું. આપણા ડબકા સારી રીતે ચડી ગયા છે, તો હવે કાઢી લઈશું. આપણે બીજી ડીશ મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આપણા ડબકા એકદમ ઠંડા પડી ગયા છે, જોઈ શકો છો તમે, એકદમ કડક બી થઈ ગયા છે. તો હવે આપણે
બનાવવાનું ચાલુ કરીશું. મેં તેલ લગાવેલું હતું એટલે સારી રીતે ઉકળી જાય છે બધા ઢબકા. તો મિત્રો આને આપણે ઠંડા પડવા દેવાના તમારે, નહીં તો પછી સારા નહીં બને. તો મેં ઠંડા પડવા દીધા હતા, એકદમ કડક થઈ ગયા છે સારી રીતે, તમે જોઈ શકો છો. તો હવે આપણે બનાવીશું. તો ફ્રેન્ડ્સ, મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે, તો એમાં આપણે તેલ નાખીશું. તો મેં 3-4 ચમચી તેલ નાખ્યું છે, તો એને આપણે થોડી વાર ગરમ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં સૌથી પહેલાં લીલા મરચાં નાખીશું જે કાપેલા છે. ત્યારબાદ એમાં આપણે રાઈ નાખીશું, પછી એમાં હિંગ નાખીશું, પછી એમાં આપણે તમાલપત્ર લીધા છે એ નાખીશું. હવે એમાં આપણે સૂકેલા મરચાં નાખીશું, તો એને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે રાઈ ફૂટે ત્યારબાદ એમાં આપણે પાણી નાખીશું, જેટલા ડબકા છે એટલા આપણે એટલું એમાં પાણી નાખીશું, એના પ્રમાણે એનાથી થોડું વધારે. તો આપણે રાઈ ફૂટી જવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે એમાં હળદર નાખી દઈશું જેથી કલર આવી જાય. ત્યારબાદ એમાં આપણે પાણી નાખીશું. તો ફ્રેન્ડ્સ, જેટલા ડબકા છે એટલું મેં પાણી લીધું છે, તો આપણે હવે આ પાણીને સારી રીતે ઉકળવા દઈશું. પાણી આપણું સારી રીતે ઉકળી જાય ત્યારબાદ એમાં આપણે ડબકા નાખીશું જે આપણે ચણાના લોટના બનાવ્યા છે, ચણાની દાળના. તો હવે આપણે પાણીને સારી રીતે ઉકળવા દઈશું, એકદમ ઉકળી જાય પછી જ નાખવાના છે. તો ફ્રેન્ડ્સ, ઉકળવા માંડ્યું છે, તો હવે આપણે એમાં ડબકા નાખીશું. તો એકદમ ધીરે રીતે નાખવાના ડબકાને. તો ફ્રેન્ડ્સ, હવે આપણામાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ એમાં આપણે લીંબુનો રસ, પછી એમાં આપણે ખાંડ જે લીધી છે ખાંડ નાખી દઈશું, પછી એમાં થોડા આપણે ધણા નાખીશું લીલા. ત્યારબાદ એમાં આપણે મરચું નાખીશું લાલ. તો હવે આપણે આને મિક્સ કરી દઈશું બરાબર. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને બરાબર ઉકળવા દઈશું જ્યાં સુધી ગાઢો રસ્તો ના થાય ત્યાં સુધી, તો એકદમ ઘટ રસો થવા દઈશું. તો હવે બરાબર ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું ડબકાનું શાક તૈયાર છે, એકદમ ગાઢો રસ્તો થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ ઘટ. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, નીચે ઉતારી લીધું છે મેં. તો ત્યારબાદ એમાં આપણે કોપરું નાખીશું અને ડુંગળી. તો ફ્રેન્ડ્સ, આપણું ડબકાનું શાક તૈયાર છે, તમે જોઈ શકો છો કેવું બન્યું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.